નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8માં સ્વાધ્યાય પોથીના જવાબો સમજીશું. પાઠ નંબર છે 12, આઝાદી અને ત્યાર પછી. મિત્રો, એમાં પહેલો પ્રશ્ન છે, વિકલ્પ પસંદ કરી જવાબ બોક્સમાં લખો. એમાં પહેલું, ભારત દેશ ક્યારે આઝાદ થયો? તો જવાબ છે ડી, 15 ઓગસ્ટ 1947 રોજ. ત્યાર પછી બીજો, ભારત આઝાદ થયો ત્યારે દેશમાં કેટલા દેશી રજવાડા હતા? તો જવાબ છે બી, 565. નંબર 3, ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો? તો જવાબ છે એ, લોર્ડ માઉન્ટ બેટને. પ્રશ્ન નંબર 4, હિન્દ સ્વતંત્ર ધારો કોણે પસાર કર્યો? તો જવાબ છે સી, લોર્ડ માઉન્ટ સોરી એનામાં આવશે બી આવશે, બ્રિટિશ પાર્લામેન્ટ. પછી 5મો, ભારત સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવ્યા? તો જવાબ છે એ, લોર્ડ માઉન્ટ બેટનને. પ્રશ્ન નંબર 6, ભારતના પ્રથમ વડાપ્રધાનનો હોદ્દો કોણે સંભાળ્યો? તો જવાબ છે બી, પંડિત જવાહરલાલ નહેરુએ. પ્રશ્ન નંબર 7, સર સીપી રામસ્વામી અય્યર કયા રાજ્યના સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું? તો જવાબ છે સી, ત્રાવણકોર રાજ્યને. પછી 8મો, કયા જૂના રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું? તો જવાબ છે એ, જૂનાગઢ રાજ્યના. નંબર 9, દેશી રાજ્યોનું ભારત સંઘમાં કોણે વિલીનીકરણ કર્યું? તો જવાબ છે બી, સરદાર વલ્લભભાઈ પટેલે. પ્રશ્ન નંબર 10, ભારત સંઘમાં જોડાવાની સૌ પ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી? તો જવાબ છે ડી, કૃષ્ણકુમાર સિંહજીએ. પછી આવે છે 11મો પ્રશ્ન, મહારાજ કૃષ્ણકુમાર સિંહજીએ કયા રાજ્યના રાજા હતા? તો જવાબ છે બી, ભાવનગરના. પ્રશ્ન 12, દિલ્હીના લાલ કિલ્લા પરથી પહેલીવાર ત્રિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો? તો જવાબ છે એ, પંડિત જવાહરલાલ નહેરુએ. ત્યાર પછી આવે છે નંબર 13, જૂનાગઢને ભારત સંઘ સાથે કેવી રીતે જોડવામાં આવ્યું? તો જવાબ છે બી, જૂનાગઢની પ્રજાના લોકમતથી. 14મો, પાકિસ્તાનને કશ્મીર પર ક્યારે હુમલો કર્યો? તો જવાબ છે ડી, 1948માં. 15, બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી? તો જવાબ છે સી, ઈસવીસન 1946માં. 16મો, બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? તો જવાબ છે ડી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. 17મો, આપણા બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? તો જવાબ છે એ, 26 જાન્યુઆરી 1950 રોજથી. પછી છે 18મો, આપણે કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ? તો જવાબ છે સી, 26 જાન્યુઆરીના દિવસને. 19મો, આપણે કયા દિવસને સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ? તો જવાબ છે ડી, 15મી ઓગસ્ટના દિવસને. નંબર 20, સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો જવાબ છે ડી, ચક્રવર્તી રાજગોપાલાચારી. પ્રશ્ન નંબર 21, ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો જવાબ છે બી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, 15 ઓગસ્ટ ખાલી જગ્યાના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો? તો જવાબ છે ઈસવીસન 1947. બીજું, ખાલી જગ્યા 1947 રોજ પાકિસ્તાન ભારતમાંથી અલગ પડ્યું? તો 14. નંબર 3, આઝાદી સમયે ભારતમાં ખાલી જગ્યા દેશી રાજ્યો હતા? તો જવાબ છે 562. નંબર 4, અંગ્રેજોની નીતિ હંમેશા ખાલી જગ્યાની હતી, તો ભાગલા પાડો અને રાજ કરો. 5મો, ભારતના ભાગલાની યોજના વાઇસરોય ખાલી જગ્યાએ રજૂ કરી? તો લોર્ડ માઉન્ટ બેટને. પછી 6ઠો, વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા પસાર કર્યો? તો કે હિન્દ સ્વતંત્ર ધારો. પ્રશ્ન નંબર 7, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે ખાલી જગ્યાની પસંદગી થઈ? તો લોર્ડ માઉન્ટ બેટનની. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપ્રમુખ તરીકે ખાલી જગ્યાની પસંદગી થઈ? તો મોહમ્મદ અલી ઝીણા. 9મું, દિલ્હીના લાલ કિલ્લા પરથી પહેલીવાર ખાલી જગ્યાએ ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો? તો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ. 10મું, ખાલી જગ્યા ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું? તો RCP રામસ્વામી અય્યરે. 11મો, જૂનાગઢના નવાબે જૂનાગઢને ખાલી જગ્યા સાથે જોડાયેલું જાહેર કર્યું? તો જવાબ છે પાકિસ્તાન. 12, સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ ખાલી જગ્યાને વિલીનીકરણની જવાબદારી સોંપવામાં આવી? તો શ્રી વીપી મેનન. નંબર
13 રતુભાઈ અદાણી અને અન્ય લોકોએ સાથે મળીને ખાલજીગાની સ્થાપના કરી, તો જવાબ છે આરઝી હુકુમત. 14 હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડવા ખાલીજગ્યા પગલું ભરવામાં આવ્યું, તો લશ્કરી કાઉન્સમાં પોલીસ. 15 ખાલીજગ્યા જાન્યુઆરી 1948 રોજ ગાંધીજીની હત્યા થઈ, તો જવાબ છે 30 ખાલી જગ્યાએ ગાંધીજીની હત્યા કરી, તો નથુરામ ગોડસે. 17 બંધારણ સભાની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવી હતી, તો ઈસવીસન 1946. 18 બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા નિમવામાં આવ્યા, તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 19 બંધારણ સભાના પ્રમુખ તરીકે ખાલીજગાને ચૂંટવામાં આવ્યા, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 20 ખાલી જગ્યા 1950ના દિવસથી ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો, તો 26 જાન્યુઆરી. 21 દર વર્ષે આપણે ખાલી જગ્યા જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ, તો 26 દર વર્ષે આપણે ખાલી જગ્યા ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ, તો 15 ઓગસ્ટનો દિવસ. 23 ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા, તો ચક્રવર્તી રાજગોપાલાચારી. 24 સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ખાલી જગ્યા બન્યા, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 3, ખરા કે ખોટા જણાવો. તો એની અંદર આવે છે, અંગ્રેજો હંમેશા એવું ઠસાવતા હતા કે હિન્દુ અને મુસલમાનો સમાન હિત ધરાવે છે, તો ખોટું. બીજું, વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનનો એવો મત હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો તેના ભાગલા કરવા અનિવાર્ય છે, તો સાચું. 3 જૂનાગઢના નવાબે જૂનાગઢને ભારત સંઘ સાથે જોડાયેલું જાહેર કર્યું, તો ખોટું. 4 ભારત આઝાદ થયો એ સમયે હરિસિંહ કશ્મીરના રાજા હતા, તો જવાબ છે સાચો. 30 જાન્યુઆરી 1949ના રોજ ગાંધીજી શહીદ થયા, તો ખોટું. 6 બંધારણ સભાના બધા જ સદસ્યો દિલ્હીમાં જ રહેતા હતા, તો ખોટું. 27 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો, તો સાચું. 15 ઓગસ્ટના દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ, તો ખોટું. ત્યાર પછીનો પ્રશ્ન છે, 4 જોડકા જોડો, એમાં પહેલો સ્વાતંત્ર દિવસ, તો 15 ઓગસ્ટ. ભારતના પ્રથમ વડાપ્રધાન તો પંડિત જવાહરલાલ નહેરુ. ભારતના પ્રથમ ત્રીજો છે પ્રજાસત્તાક દિન, તો 26 જાન્યુઆરી. ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 5 બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે પ્રશ્ન નંબર 5 આવે છે, 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન કે આપણો દેશ ક્યારે આઝાદ થયો, તો જવાબ છે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. પ્રશ્ન નંબર 2, પાકિસ્તાનનું નિર્માણ ક્યારે થયું, તો જવાબ છે 14 ઓગસ્ટ 1947ના દિવસે પાકિસ્તાનનું નિર્માણ થયું. પ્રશ્ન નંબર 3, અંગ્રેજોના વિચારોથી પ્રભાવિત થયેલ મુસ્લિમો શું માનતા હતા, તો જવાબ છે અંગ્રેજોના વિચારોથી પ્રભાવિત થયેલા મુસ્લિમો માનતા હતા કે સ્વતંત્ર ભારતના મુસ્લિમોના હિતો જળવાશે નહીં અને તેમને રક્ષણ મળશે નહીં, તેથી અલગ પાકિસ્તાનની રચના થાય એ જરૂરી છે. પ્રશ્ન નંબર 4, ભારતની સ્વતંત્રતા વિશે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન શું માનતા હતા, તો જવાબ છે ભારતની સ્વતંત્રતા વિશે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન માનતા હતા કે ભારતે સ્વતંત્રતા મેળવવી હોય તો તેના ભાગલા કરવા અનિવાર્ય છે. જો ભારતના ભાગલા પાડવામાં આવશે નહીં તો દેશમાં હિંસક કોમી હુલડો ફાટી નીકળશે, જેથી લોકો પરેશાન થશે. પ્રશ્ન નંબર 5, ભારતના ભાગલાની યોજના કોણે તૈયાર કરી, આ યોજનાના અમલ માટે શું કરવામાં આવ્યું, તો જવાબ છે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ભારતના ભાગલાની યોજના તૈયાર કરી. આ યોજનાના અમલ માટે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો 1947 પસાર કર્યો. 6 સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ, તો જવાબ છે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક થઈ. પ્રશ્ન નંબર 7, સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી, તો જવાબ છે સ્વતંત્ર પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી જીણાની નિમણૂક કરવામાં આવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, પાકિસ્તાનમાં કયા કયા પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો, તો જવાબ છે પાકિસ્તાનમાં બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ કરવામાં આવ્યો. 9 દિલ્હીના લાલ કિલ્લા પર પ્રથમવાર ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો, તો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર પ્રથમવાર ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. 10
દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી કોને સોંપાઈ? તો જવાબ છે દેશી રાજ્યના વિલીનીકરણની જવાબદારી ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી વીપી મેનનને સોંપાઈ. 11મો પ્રશ્ન, ભારત સંઘમાં જોડાવાની સૌ પ્રથમ પહેલ કોણે કરી? તો જવાબ છે ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજીએ ભારત સંઘમાં જોડાવાની પહેલ કરી. પ્રશ્ન નંબર 12, કયા કયા દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવાની આનાકાની કરતા હતા? તો જવાબ છે જૂનાગઢ અને હૈદરાબાદ ભારત સંઘ સાથે જોડાવાની આનાકાની કરતા હતા. 13મો પ્રશ્ન, આઝાદી પછી ભારતની રાજકીય એકતા કોણે સિદ્ધ કરી? તો જવાબ છે આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરી ભારતની રાજકીય એકતા સિદ્ધ કરી. પ્રશ્ન નંબર 14, ગાંધીજીની હત્યા ક્યારે અને કોણે કરી? તો ગાંધીજીની હત્યા 30 જાન્યુઆરી 1948 રોજ નથુરામ ગોડસેએ કરી. પ્રશ્ન નંબર 15, પંડિત જવાહરલાલ નહેરુએ ગાંધીજીની હત્યાના સમાચાર આકાશવાણી પર કયા શબ્દમાં આપ્યા? તો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુએ ગાંધીજીની હત્યાના સમાચાર આકાશવાણી પર આ શબ્દોમાં આપ્યા, દોસ્તો સાથીઓ આપણા જીવનની રોશની બુજાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે, આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી. પ્રશ્ન નંબર 16, આપણી બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપણી બંધારણીય મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. નંબર 17, ભારતની બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતની બંધારણ સભાના પ્રમુખ હતા. પ્રશ્ન નંબર 18, ભારતમાં બંધારણનો અમલ ક્યારે કરવામાં આવ્યો? તો જવાબ છે 26 જાન્યુઆરી 1950 રોજથી ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 19, સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો જવાબ છે ચક્રવર્તી રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 20, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા. નંબર 21, આપણા રાષ્ટ્રીય તહેવારો કયા કયા છે? તો જવાબ છે 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિન અને 15 ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિન. સ્વાતંત્ર્ય દિન આપણા રાષ્ટ્રીય તહેવારો છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપને અહીંયા સુધીના જવાબો સમજાયા હશે. નમસ્કાર.